દિવાળી નજીક આવી રહી હોય ત્યારે દીવ પ્રશાસન દ્વારા લોકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને દીવના તમામ મીઠાઈની દુકાનો પર મીઠાઈઓનું સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું. આ મીઠાઈઓના સેમ્પલ બરોડા ચેકિંગમાં મોકલી આપવામાં આવ્યા હતા. હાલ દિવાળી ખૂબ નજીક છે ત્યારે લોકોના સ્વાસ્થ્યમાં કોઈ પણ પ્રોબ્લેમ ના આવે તે માટે દમણ દીવ અને દાદરાનગર હવેલીના પ્રશાસક પ્રફુલભાઈ પટેલ અને સંઘ પ્રદેશના સ્વાસ્થ્ય નિર્દેશક વીકે દાસના દિશા નિર્દેશનમાં તેમજ દીવ જિલ્લા કલેક્ટર શ્રીમતી સલોની રાય અને દીવ જિલ્લા આરોગ્ય વિભાગ અધિકારી ડોક્ટર કે વાય સુલતાનના માર્ગદર્શન હેઠળ દીવ ફૂડ સેફ્ટી ઓફિસ રોહિત સોલંકી દ્વારા દીવ જિલ્લાની તમામ મીઠાઈઓની દુકાનમાં સતત બે દિવસથી સઘન તપાસ સથાવત કરવામાં આવી રહી છે. આ ચેકિંગ દરમિયાન મીઠાઈ અને ફરસાણની ગુણવત્તાનું ચેકિંગ કરી સેમ્પલ ચેકિંગ ઘરથી લેવામાં આવ્યા હતા, જે બરોડા લેબમાં મોકલવામાં આવશે, જેમાં કોઈ પણ કચાશ જોવા મળશે તો દુકાન માલિક પર કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. દિવાળીમાં લોકોને સારી ગુણવત્તાવાળી મીઠાઈ મળી રહે અને લોકોનું સ્વાસ્થ્ય પણ સારું રહે તે માટે દીવ પ્રશાસન દ્વારા દર દિવાળીએ મીઠાઈ તપાસ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. મીનાક્ષી ગઢવી, ZS TV. સીઝન ચાલે છે, દિવાળીની સિઝનની અંદરમાં મીઠાઈ લોકોને ખૂબ જ પસંદ કરતા હોય છે અને મીઠાઈની ખૂબ જ ખરીદી થતી હોય છે. આ માટે મીઠાઈની દુકાનોમાં લોકોનો ઘસારો ખૂબ જ વધારે જોવા મળે છે. આ માટે દમણથી ડાયરેક્ટર મેડિકલ અને હેલ્થ વીકે દાસ સાહેબના આદેશ અનુસાર તેમજ દીવના હેલ્થ ઓફિસર શ્રી કાસિમ સુલતાનના માર્ગદર્શન હેઠળ અમો દીવની અંદરમાં રહેલી જુદી જુદી દુકાનોમાંથી મીઠાઈના સેમ્પલ લઈ વડોદરા લેબોરેટરીમાં મોકલતા હોઈએ છીએ. વડોદરા લેબોરેટરીની અંદરમાં આ સેમ્પલોની ચકાસણી કરવામાં આવે, તેની અંદરમાં જો કોઈ ખામી હોય, ખામી જેવી કે મિસબ્રાન્ડેડ ફૂડ હોય, સબ સ્ટાન્ડર્ડ ફૂડ હોય, અનસેફ ફૂડ હોય, આવા બધી ફૂડમાં ખામીઓ રહેલી હોતી હોય છે, જો એવું કંઈ પણ હોય તો તેમની ઉપર પગલાં લેવામાં આવતા હોય છે. ખાસ દિવાળીની સિઝનમાં ફૂડ સેમ્પલ લેવાનો આશય દીવની જનતા